हेलो विद्यार्थी मित्रों, संकलन थई गया बाद विकलन में आगळ वधीए। डिफरेंशिएशन विकलन એટલે विकलन डिफरेंशिएशन। હવે વિકલન છે એ સંકલનથી વિપરીત વસ્તુ છે। સંકલનમાં તમે બેઝિક શું કામ કરો છો તો કે સરવાળો કરો છો, નાના નાના ડી એક્સ નાના નાના ડી વાય સ્મોલ સિગમેન્ટ ઓફ ડિફરન્શિએશન પાર્ટ છે એના તમે શું કરો છો, સરવાળો કરો છો। તો વિકલનની અંદર તમારે શું કરવાનું છે, તો વિકલનની અંદર એનાથી વિપરીત કરવાનું છે કે જે ટોટલ વસ્તુ છે એને આપણે નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરવાના છે। સપોઝ આ એ ટુ બી છે, એ વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ મેં તમને આપી દીધું છે, ઇન્ટિગ્રેટ કરેલું છે, એ છે 100 મીટર। સપોઝ તો મારે આના શક્ય એવા નાના નાના પાર્ટ કરવાના છે, અને આ વસ્તુ કરવાની મેથડને મેથ્સમાં આપણે શું કહીએ છીએ, વિકલન। શું કહીએ છીએ, વિકલન। શક્ય એટલો સૂક્ષ્મ ભાગ, આ 100 મીટર છે તો શક્ય એટલો સૂક્ષ્મ ભાગ તમે કેટલા કરી શકો, તો કે 0.00001 શક્ય એટલો। પણ એક વસ્તુ ખ્યાલ રહે કે ઝીરો ન હોવું જોઈએ, ઝીરો ન હોવું જોઈએ। તમે એને ડિફરન્શિએટ કરતા જાઓ, નાના નાના ભાગમાં વિકલિત કરતા જાઓ, વિકલન કરતા જાઓ કરતા જાઓ, પણ ત્યાં સુધી કરવાનું છે કે જ્યાં સુધી ઝીરો ન થાય। ઝીરો થઈ જાય તો એનું વિકલન ઝીરો થશે, તમારે શૂન્યની નજીક લઈ જવાનો છે, એટલું એ ટાઈપનું વિકલન કરવાનું છે। તો વિકલન છે એ સંકલનથી વિપરીત છે। સંકલનમાં આપણે શું જોયું છોકરાઓ, જો આવા નાના નાના ડી એક્સ છે, આ પેલો ભાગ ડી એક્સ કટકો છે, તો આ બધા ડી એક્સ સરખા જ કટકા છે, તો આને આપણે શું કર્યું, ઇન્ટિગ્રેશન કર્યું। શું કર્યું, ઇન્ટિગ્રેશન કર્યું, સરવાળો કર્યો। તો આ સરવાળો અને વિકલન આ બંને એકબીજાથી વિપરીત વસ્તુ છે, એ વસ્તુ ખાસ ધ્યાન રહે। સંકલન અને વિકલન બંને વિપરીત છે એકબીજાથી। હવે સપોઝ સંકલનમાં જેમ કેમ આપણે રૂલ જોયા અને સિમ્પલ રીતે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો, અને બીજા આપણે એક્ઝામ્પલ પણ જોયા, તમને પણ પ્રેક્ટિસમાં આપી, પ્રેક્ટિસ કરવા આપ્યા બધા, તો એવી રીતે હવે વિકલનના પણ સૂત્રો હું તમને આપું છું। વિકલન કઈ રીતે થાય, બેઝિકથી આપણે ચાલુ કરીએ। સપોઝ કોઈ ડી બાય ડીટી આમ છે, અને આ સમીકરણ છે 2t આવું છે। ચાલો રેડી, ડી બાય ડીટી ઇક્વલ ટુ 2t આ સમીકરણ છે, આ આ વિકલિત પદ થયું, આ વિકલનનું સમીકરણ થયું, વિકલન સમીકરણ। આપણે ખાલી જોતા જાઓ બેઝિક વિકલન સમીકરણ છે। અથવા તો સપોઝ કે તમને આવું આપે કે ટી સ્ક્વેર નું વિકલન, આ કોઈ સમીકરણ છે ટી સ્ક્વેર, એનું વિકલન ટી સાપેક્ષે કરવું છે, ટી સાપેક્ષે વિકલન કરવું છે, ટી સાપેક્ષે વિકલન। કોઈ ટી સ્ક્વેર સમીકરણ છે એનું વિકલન કરવું છે, કોના સાપેક્ષે કરવું ને એ ખાસ અગત્ય છે, એટલે ટી સાપેક્ષે વિકલન કરવું છે। તો આને આમ લખાય ડી બાય ડીટી, જ્યાં ડી સૂક્ષ્મ પદ છે। શું છે છોકરાઓ, સૂક્ષ્મ પદ છે ડી બાય ડીટી। ટી સ્ક્વેર કોઈ સમીકરણ છે એનું વિકલન કરવાનું છે, કોના સાપેક્ષે કરવાનું એ ખાસ અગત્યનું, તો કે ટી સાપેક્ષે, તો ડી બાય ડીટી આને કરી નાખો ટી સ્ક્વેર,
तो आटलू मैं जे ऊपर लिखू है एने आ रीते मेथ्स में लखाय डी बाय डी टी इंटू टी स्क्वेर। चलो समझाणू बधा लोकोने। चलो छोकराओ आनू विकलन तमे केम करशो? तो आनू विकलन में छे ने साव सीम्पल छे छोकराओ। जो तमने कहूँ टी स्क्वेर छे ने आनू आनो जवाब ज डायरेक्ट हूँ तमने कहूँ आनो आनो जवाब डायरेक्ट शू थाय टी स्क्वेर छे ने आने आखू लपज सुखवड़ी दी एटले बे सीधा नीचे आवी जशे एटले आम थशे टू टी थई जाय अने आमांथी एक बाद करी नाखो એટલે ટુ માઇનસ વન એટલે ઘાત કેટલી થઈ ગઈ વન અને વન ન લખો તો ચાલે તો આનો આન્સર છોકરાઓ શું થાય ટુ ટી થાય। ચાલો સમજાય। હજી સપોઝ કે તમને એક બીજું એક્ઝામ્પલ આપું। સપોઝ કે ડી બાય ડી ટી જ છે અને કોઈ સમીકરણ એવું છે થ્રી ટીનો સ્ક્વેર, થ્રી ટીનો સ્ક્વેર આનું વિકલન ટી સાપેક્ષ કરવું છે તો આમાં એ જ રીતે કરવાનું છે જે રીતે સંકલનમાં આપણે કહેતા કે ભાઈ જેના લગ્ન હોય એના જ ગીત ગાવાનું। તો અહીંયા નીચે ડી ટી છે તો કે હા, અહીંયા ટી આવે છે તો કે હા, ત્રણ તો અચળ પદ છે તો એનું કાંઈ થશે નહીં, ગુણાકારમાં હોય તો કાંઈ થાય નહીં, સરવાળો હોય તો એનું સંકલન અથવા તો વિકલન શું થઈ જશે ઝીરો। પાછું હમણાં મેં તમને શીખવાડ્યું એમ લપસ્યું ખવડાવી દો એટલે આગળ બે આવી જશે એટલે ત્રણ ગુણ્યા બે આમ થશે ને, ત્રણ ગુણ્યા બે અને ટી ટીનો સ્ક્વેર છે તો બેમાંથી એક ઘાત જાય એટલે આનો જવાબ શું આવશે છોકરાઓ સિક્સ ટીની એક ઘાત લ્યો આનો જવાબ થઈ ગયો। સાવ ઇઝી રીત છે છોકરાઓ, સાવ ઇઝી રીત। જે છોકરાઓને હજી આ મેથડ ન સમજાતી હોય તો એના માટે હજી એક મારી પાસે ટ્રીક છે વિકલન શીખવાની, ડી બાય ડી એક્સ થ્રી એક્સનો સ્ક્વેર વાય। સપોઝ કે આ સમીકરણ છે એનું એક સાપેક્ષે વિકલન કરવાનું છે, ક્યાં સાપેક્ષે વિકલન કરવાનું છે, ક્યાં સાપેક્ષે વિકલન કરવાનું છે તો કે એક્સ સાપેક્ષે વિકલન કરવાનું છે। તો એક બીજી રીત જેને આ લપસ્યાવાળી રીત ન સમજાતી હોય, લપસ્યામાં તો સિમ્પલ છે કે આ બેનું લપસ્યું એટલે બેને આગળ લઈ લેવાના અને જે ઘાત હોય એમાંથી એક બાદ કરવાનું અને વિકલન એનું જ કરવાનું જેના લગ્ન હોય એના જ ગીત ગાવાના। માનો કે એક્સ છે પદ તો કે હા, તો આમાં આ સમીકરણમાં એક્સ આવતું હોય એનું જ વિકલન થશે, આ બે તો અચળ પદ થઈ ગયા તો એ બેને બહાર રાખ, બહાર એટલે સાઈડમાં રાખો ને આનું જ વિકલન થશે। જે લોકોને આ લપસ્યાવાળી રીત ન સમજાતી હોય એના માટે એક બીજી વસ્તુ હું પણ તમને કહું, કટ એન્ડ ડાઉન લ્યો, કટ એન્ડ ડાઉન। તો આ જ સમીકરણ છે એને હું પાછું અહીંયા લખું છું ડી બાય ડી એક્સ શું કરવાનું છે થ્રી એક્સનો સ્ક્વેર વાય આનું વિકલન કરવાનું છે। તો એના માટે જેને ઓલી રીત નથી સમજાતી એના માટે કટ એન્ડ ડાઉન, તો આ જે થ્રી એક્સ સ્ક્વેર છે એમાંથી એક કટ કરવાની, શું કરવાનું છોકરાઓ કટ કરવાની, થ્રી વાય તો કોન્સ્ટન્ટ છે એમાંથી એક કટ કરવાની, કટ કરીશ એટલે શું આવશે એક્સ બે માઇનસ વન કટ કરવાની અને જે ડાઉન ઓરિજિનલ જે રેસ્ટ છે એ ડાઉન એટલે ઓરિજિનલ ટુ છે એને ડાઉન કરી નાખો એટલે આગળ લઈ લ્યો તો પણ થઈ જશે એટલે બે ગુણ્યા ત્રણ વાય એક્સની બેમાંથી એક જાય તો એક, બે ગુણ્યા ત્રણ એટલે છ થઈ ગયા એટલે આમ લખી શકાય સિક્સ એક્સ સોરી સિક્સ વાય અને એક્સ થઈ જાય ને આવી રીતે। ચલો સાવ સિમ્પલ છે। સપોઝ કે આપણે વેલ્યુ બદલાઈએ થ્રી પીની ત્રણ ઘાત એક્સ ઝેડ આવું કોઈ સમીકરણ છે તો આનું શું થાય ડી પી છે તો કે કોના સાપેક્ષે વિકલન કરવાનું છે તો કે પી સાપેક્ષે વિકલન કરવાનું છે, તો પી સાપેક્ષે વિકલન કરવાનું છે તો પી છે અહીંયા તો કે હા, તો આ બધી વસ્તુ અચળ થઈ ગઈ તો એ બધી વસ્તુને આપણે આગળ લઈએ એટલે શું આવશે થ્રી એક્સ ઝેડ આગળ આવી જશે। આમાં શું કરવાનું છે તો કે કટ એન્ડ ડાઉન, તો આમાંથી એક કટ કરવાની છે અને ડાઉન એટલે આગળ લઈ લેવાની છે એટલે ત્રણ ઘાત આગળ લઈ લઉં એટલે ત્રણ આગળ લખાશે, પી અને એમાંથી ડાઉન એટલે ત્રણમાંથી બે સોરી ત્રણમાંથી એક જાય એટલે બે ઘાત। ચલો તો આ થઈ ગયા ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ એક્સ ઝેડ પી સ્ક્વેર લ્યો આનો આન્સર થઈ ગયો। ચલો સાવ સિમ્પલ છે છોકરો, રૂલ યાદ રાખવાનો છે કટ એન્ડ ડાઉન, જેને આ રૂલ યાદ નથી ખબર પડતી તો એને સીધું લપસ્યું જ ખવડાવી દેવાનું એટલે ત્રણ તેરી નવ અને આમાંથી એક બાદ કરી નાખવાની, જે ઓરિજિનલ રેસ છે એમાંથી એક બાદ કરી લ્યો તો પણ તમારે થઈ જશે।
ચાલો થોડું હવે એમાં આગળ કોમ્પ્લિકેશનમાં જઈએ. સપોઝ આટલી મોટી રકમનું એક્સ સાપેક્ષે વિકલન કરવાનું છે, આટલી મોટી રકમનું એક્સ સાપેક્ષે વિકલન કરવાનું છે, તો ડી બાય ડી એક્સ વેલ્યુ શું થઈ? 3x² પ્લસ 10px y પ્લસ આ 20 કરી નાખું છું, 20p પ્લસ 10xy પ્લસ 20xy. ચલો આનું મારે વિકલન કરવાનું છે એક્સ સાપેક્ષે. તો તમને શીખવાડ્યું છે કે જેના લગ્ન હોય એના ગીત ગાવાના, એટલે જે શરૂઆતમાં તમારે ધ્યાન રાખવાનું છે, ઉતાવળ નથી કરવાની. એક્સ છે અહીંયા, તો કે હા, તો એક્સ સાપેક્ષે વિકલન કરવાનું છે, તો ઉપરના સમીકરણના રકમમાં જ્યાં એક્સ હશે એનું જ થશે. તો આનું થશે, તો કે યસ, આમાં એક્સ આવે છે, હા, તો આનું પણ સંકલન વિકલન થશે. આમાં એક્સ આવે છે, તો કે ના, તો આનું 0, ડાયરેક્ટ સિમ્પલ વસ્તુ છે. આમાં એક્સ આવે છે, તો કે યસ, આનું વિકલન થશે, આનું પણ વિકલન થશે. ચાલો તો હવે વિકલન કરતા જઈએ. હવે વિકલન કરો છો છોકરાઓ, એક વસ્તુ યાદ રાખજો, જેમ સંકલનમાં કેમ નિયમ યાદ રાખો છો, એવી જ રીતે તમારે વિકલનમાં પણ આ જ નિયમ યાદ રાખવાનો છે. સંકલનમાં મેં તમને શીખવાડ્યું હતું કે જેનું સંકલન થઈ જાય અથવા તો જે વિધેય છે, ફંક્શન છે, એના સંકલન તમે કરી લીધા છે જે તે સૂત્ર દ્વારા, તો પછી સંકલનનો સિમ્બોલ ન આવવો જોઈએ. એવી જ રીતે વિકલન તમે જ્યારે કરતા હોય કોઈ વસ્તુનું, કોઈ વિધેયનું વિકલન કરતા હોય અને વિકલન એકવાર થઈ જાય, પછી તમારે વિકલનનો સિમ્બોલ એટલે કે ડી બાય ડી એક્સ, ડી બાય ડી ટી, ડી બાય ડી પી આવું કોઈ પણ વસ્તુ લખવાની નથી. ખાસ યાદ રાખજો છોકરાઓ, જેનું વિકલન કે સંકલન થઈ જાય એના માટે પછી તમારે એની સાઇન લખવાની નથી. સાઇન ન આવવી જોઈએ, સિગ્નેચર ન આવવું જોઈએ, ખાસ યાદ રાખજો, રિપીટ ન કરવું પડે. હવે હું આનું વિકલન કરતો જાઉં છું ડાયરેક્ટ. જો લપસ્યું સીધું, એટલે 6x અને સ્ક્વેર છે, બેમાંથી એક જાય તો એક ઘાત, જો કમ્પ્લીટ પહેલું પૂરું. પછી આનું શું થશે, આની એક જ ઘાત છે, તો એક ઘાત આગળ, એટલે 10 × 10 = 10 અને પી, અને આમાંથી એક જાય, એટલે એક્સની એક ઘાત છે અને એક ઘાત બાદ કરો, અને વાય પ્લસ, આનું તો 0 થઈ ગયું એટલે એ તો હું લખતો જ નથી, પ્લસ 10xy, તો 10xy એમાં એમ જ છે, એક ઘાત છે, એક ઘાત આગળ લઈ લો, એટલે 10xની એક ઘાત અને એક ઘાતમાંથી એક જાય, બરાબર છે, વાય પ્લસ 20xy, તો 20 એક જ ઘાત છે, એટલે એક્સની એક ઘાત માઇનસ એક ઘાત અને વાય. ચાલો ક્લિયર થઈ ગયું, આનો મેં જવાબ લખી નાખ્યો છે. તો 6x ની એક ઘાત, એટલે આને લખાય 6x પ્લસ 10px y. હવે એકમાંથી એક ઘાત જાય એટલે તમે શું લખી શકો, એકમાંથી એક જાય એટલે 0, એટલે px x ની 0 ઘાત વાય પ્લસ 10x ની 0 ઘાત વાય પ્લસ 20x ની 0 ઘાત અને વાય. તો છોકરાઓ આ પણ એક મેથ છે, યાદ રાખજો, અહીંયા લખી દઉં છું, x ની 0 ઘાત એટલે લખાય 1, કોઈ પણ વેલ્યુની એની 0 ઘાત એટલે લખાય 1, p ની 0 ઘાત બરાબર લખાય 1. ચલો તો અહીંયા આપણે ચેન્જીસ કરી નાખીએ. કોઈ પણની 0 ઘાત એટલે ત્યાં આપણે શું લખવાના થશે, 1. ચલો તો આનો આન્સર થશે, ચલો આનો આન્સર થશે 6x પ્લસ 10p y. x ની તો 1 થઈ ગઈ, 0 રેસ્ટ, એટલે અહીંયા x ની 0 રેસ્ટ એટલે 1 થઈ ગયું, એટલે શું આવશે, 10y, ઓનલી 10y જ આવશે, પ્લસ
वीस एक्स की जीरो घात अने वाय एटले अहींया आवशे खाली वीस वाय। चलो समझाई छोकरा, आ रीते तमारे काम करवानुं छे। हजी एक तमने प्रेक्टिस में कराऊ, पछी प्रेक्टिस में आपी दऊं। चलो पहला शू जो छे, खास विकलन करता हुए त्यारे शू ध्यान रखवानू छे। विकलन करता हुए त्यारे जेनी सापेक्षे विकलन करो छो ए रकम में होवु जोईए। तो टी छे तो कि यस, पच्चीस टी छे तो कि यस, तीस टी स्क्वेर यस मल्टीप्लाय में छे एटले एनू विकलन थशे, वीस एक्स टी एनू पण थशे। चलो हवे हूँ डायरेक्ट करूँ छूँ, અહીંયા લપસ્યું એટલે શું થશે, સિક્સ ટીની એક ઘાત વાય પ્લસ પચીસ ટી, તો ટીની એકમાંથી એક જાય એટલે ઝીરો એટલે પચીસ જ આવશે ખાલી, પ્લસ ત્રણ આગળ એટલે ત્રીસ મલ્ટીપ્લાય નવ, અને ટીની ત્રણમાંથી એક જાય એટલે બે ઘાત એક્સ વાય, પ્લસ બે આગળ એટલે ચાલીસ એક્સ ટી લ્યો। આ આન્સર આવશે, થોડું સાદુરૂપ હજી આપી દઉં, સિક્સ ટી વાય પ્લસ પચીસ પ્લસ નવ તેરીને સત્યાવીસ, એક મીંડું બીજું એટલે બસો સિત્તેર, ટી સ્ક્વેર એક્સ વાય પ્લસ પ્લસ ચાલીસ એક્સ ટી લ્યો। આ આન્સર થશે। ચલો વિકલનમાં ખાસ યાદ રાખજો, આ રીતે આ જે હું તમને કહું છું એનું એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા તમને આપી દઉં છું, સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આ તો આપણા રીતે બનાવેલા છે, લપસ્યુંને જેના લગ્ન હોય એના ગીત ગવાય, કટ એન્ડ ડાઉન, પણ આનું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આવું થશે, એક્સની એન ઘાત હોય તો આનું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા એવું થશે, એન ની એક્સ એન માઇનસ વન। આનું એક્ઝામ્પલ એ તમને આપી દઉં, આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે એની એક્ઝામ્પલ અહીં આપી દઈએ આપણે, ડીએક્સ એક્સની સપોઝ કે ત્રણ ઘાત હોય તો આ જે એન ઘાત છે ત્રણ ઘાત છે એ બાર આગળ લઈ લઈએ મલ્ટીપ્લાયમાં, એક્સ અને એન માઇનસ વન એટલે થ્રી છે એમાંથી એક બાદ કરી દઈએ, તો આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા થઈ થ્રી એક્સની ટુ ઘાત। ચલો આ રીતે તમારે કામ કરવાનું છે, સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે। વિકલનમાં સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા પણ યાદ રાખવાની છે। હવે સપોઝ અપૂર્ણાંક ઘાતમાં હોય ત્યારે તમારે શું કરવું એ પણ જોઈએ, કાજુ એક્ઝામ્પલ અપૂર્ણાંક ઘાતમાં હોય તો ડરવાની જરૂર નથી, રૂલ યાદ હોવા જોઈએ અપૂર્ણાંક ઘાત હોય ત્યારે। એક્સની થ્રી બાય ટુ ઘાત, આનું વિકલન શું થશે, તો કે થ્રી બાય ટુ હું આગળ લઈ લઉં, થ્રી બાય ટુ હું આગળ લઈ લઉં, એક્સની થ્રી બાય ટુ એન અને માઇનસ વન। ચલો તો આનું સોલ્યુશન કરીએ તો શું થાય, થ્રી બાય ટુ એક્સ, હવે થ્રી બાય ટુ માઇનસ વન અહીંયા સાદુરૂપ આપી દઈએ, ટુ સામે મલ્ટીપ્લાય થાય એટલે થ્રી માઇનસ ટુ ના છેદમાં ટુ એટલે શું આવશે, વન બાય ટુ। ચલો આવશે ને, એટલે અહીંયા આવશે વન બાય ટુ, તો આ આન્સર થઈ ગયો। ચલો કોઈ પણ તમારે
ઘાતમાં હોય તો પણ થઈ જાય. સપોઝ કે અહીંયા 5/2 હોય તો તમે શું કરશો? તો 5/2 અહીં તો આવશે 5/2 - 1, તો આનો આન્સર શું થશે? 5/2 આગળ આવશે, 5/2 આગળ આવશે, એક્સ ની 5/2 - 1, 5/2 - 1. તો સિમ્પલ 5/2 - 1 કરવું હોય તો 5 2 સામે મલ્ટીપ્લાય થશે, એટલે 5 - 2 ના છેદમાં 2, એટલે 3/2. એટલે આમ આવશે ને આન્સર 5/2 x 3/2. એટલે આવી રીતે તમે લખી શકો. તો છોકરાઓ, ખાસ સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે, પ્રેક્ટિસ ખાસ થવી જોઈએ, પ્રેક્ટિસ વગર તમારે પ્રોબ્લેમ પડશે. એટલે પ્રેક્ટિસમાં તમને આપી દઉં વિકલનના 4 થી 5. વિકલનના દાખલા પ્રેક્ટિસમાં ખાસ કરવા પડશે. ચાલો હું અહીંયા લખું છું એટલે તમને યાદ રહે કે કોની સાપેક્ષે વિકલન કરવું છે. ચાલો, આ બધું તમારે હોમવર્કમાં કરવાનું છે. આ ઝેર છે એવો છોકરાઓ, ચાલો આટલું તમારે હોમવર્ક કરવાનું છે, વિકલનમાં હોમવર્ક કરવાનું છે. ચલો છોકરાઓ, આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. વિકલનના સૂત્રો નિયમો એક જ સૂત્રથી ચાલુ કર્યું છે, ખાસ યાદ રાખજો, એક જ સૂત્રથી ચાલુ કર્યું છે આપણે. બાકીના સૂત્રો સંકલનના કરાવ્યા, એવી જ રીતે વિકલનના પણ ઘણા છે, પણ ખાસ કરીને આજે અત્યારે સૂત્ર આપણે કહેતા આજના લેક્ચરમાં એ સૌથી વધારે હોય છે, એ વધારે હોય છે, ખાસ યાદ રાખજો. એના રિલેટેડ નીટમાં પણ પૂછાય છે. પછી વિકલનનું આપણે આ ફર્સ્ટ ઓર્ડર જ શીખ્યા છીએ, ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિએશન જ શીખ્યા છીએ આપણે. આના પછીના લેક્ચરમાં આપણે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન જ શીખવાનું છે, અને ત્યારબાદ જેમ સંકલનના સૂત્રો જોયા એવા જ આપણે વિકલનના સૂત્ર જોવાના છે. એટલે ખાસ ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિએશન એટલે એકવાર વિકલન, સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન એટલે કે જે રકમ છે એની તમારે એકવાર વિકલન કરવાનું, એનું આન્સર આવે એનું પણ પાછું એકવાર વિકલન કરવાનું જે તે સાપેક્ષે કીધું છે, તો એને આપણે શું કહેશું? સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન. તો ખાસ યાદ રહે છોકરાઓ, એ આના પછીના લેક્ચરમાં જોશું. પહેલાં આટલું ખાસ ક્લિયર કરો,
જો તમને આમાં પ્રોબ્લેમ પડતો હોય પ્રેક્ટિસ માટે જોતા હોય વધારે તો મને કહેજો, તમને લિસ્ટ મોકલાવી દઈશ પ્રેક્ટિસ કરવા માટે. વિકલનમાં જરૂરી છે, અને વિકલન તો ખાસ હશે, સંકલનનો તો યુઝ છે પણ સંકલન કરતાં સૌથી વધારે યુઝ તમારે કાઇનામેટિક્સમાં વિકલનનો વધારે યુઝ આવશે ઇલેવન્થમાં ખાસ. તો જે લોકોને થોડું વીક હોય મેથ્સ એ ખાસ કરજો, અને બી ગ્રુપવાળા મગજમાંથી એવું કાઢી લેજો કે ભાઈ અમારે બી ગ્રુપ છે તો મેથ્સ નહીં આવે, ફિઝિક્સમાં ખાસ આવશે. તમને હજી કહી દઉં છું, પહેલાં જ કહી દઉં છું જો તમને, કે ફિઝિક્સમાં જે લોકોને પ્રોબ્લેમ હોય તો એ મેથ્સ છે, એટલે મેથ્સ થોડું સારું રાખો તો પ્રોબ્લેમ થશે નહીં. અને ખાસ કરીને સંકલન વિકલનના સૂત્રો જે છે એ જોઈ લેજો, નેટમાં પણ આવશે, તમે ગૂગલમાં સર્ચ કરશો તો મેં લખાવ્યા છે, એ સિવાયના પણ ઘણા આવશે, તો એ તમે ખાસ જોઈ લેજો. અને પ્રેક્ટિસ કરવા માટે જો ઘટતા હોય તો મને જણાવજો, તો હું પ્રેક્ટિસ માટે પણ તમને આપી દઈશ. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિકલનના સૂત્રો આગળ તરફ લઈ જશું.